હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારા માટે લઈને આવી છું ઘઉંના લોટના મોદક બનાવવાની એક ઇઝી રેસીપી. ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધાના ઘરમાં ચૂરમાના લાડુ અને મોદક તો બનતા જ હશે. આપણે એવરી ટાઈમ જ્યારે લાડુ કે મોદક બનાવીએ છીએ ત્યારે મૂઠિયા વાળવા પડે છે, તળવા પડે છે, એ કોઈ ઝંઝટ વગર આજે ઇઝીલી કેવા સરસ મજાના મોદક ઘરે બનાવી શકાય તેની રેસીપી હું શેર કરીશ. રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જેથી કરી અને નવી નવી રેસીપીની જાણકારી તમને સૌથી પહેલાં મળે. તો ચલો હવે સામગ્રીઓ જોઈ લઈએ. તેના માટે આપણે લઈશું એક કપ ઘઉંનો લોટ, અડધો કપ ગોળ, 1/4 કપ જેટલું ઘી. હવે લઈશું 2 ચમચી જેટલું કોપરાનું છીણ, 1 ચમચી જેટલું બદામ અને 1 ચમચી જેટલી કાજુની કતરણ. તો હવે આપણે મોદક બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે એક પેનમાં ઘી ગરમ થવા માટે મૂકીશું. આ લગભગ 3-4 ચમચી જેટલું ઘી છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ એડ કરીશું જે મેં અહીંયા 1 કપ લીધેલો છે. 1 કપમાંથી આરામથી 4 મોદક બની જશે, એટલે તમારે જેટલા પણ મોદક બનાવવા હોય એ પ્રમાણે લોટની ક્વોન્ટિટી લઈ શકાય. હવે આપણે લોટને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકાવવા દેવાનો છે અને જરૂર લાગે ત્યારે આપણે થોડું થોડું કરી અને ઘી એડ કરતા જઈશું જેથી કરી અને લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય. લોટમાંથી શેકાવવાની સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકાવવા દઈશું અને લોટનો કલર પણ ગોલ્ડન જેવો થઈ જશે. બિલકુલ આ જ રીતે આપણે તેને કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું જેથી કરીને લોટ નીચે બેસી ના જાય અને સરસ રીતે શેકાઈ જાય. તો હવે આપણે એડ કરીશું કોપરાનું છીણ, કાજુ અને બદામ. આ સિવાયના તમારે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકાય. હવે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને નીચે ઉતારી લઈશું. લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે લીધેલો ગોળ એડ કરી દઈશું અને ગોળને પણ ખૂબ જ સરસ રીતે આપણે આવી રીતે લોટમાં મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે મોદક બનાવવાનું મોલ્ટ લીધેલું હોય તેને આપણે ઘીથી આવી રીતે ગ્રીસ કરી દઈશું. ત્યારબાદ મોલ્ટને બંધ કરી દેવાનું અને ત્યારબાદ જે નીચેની સ્પેસ હોય ત્યાંથી આપણે થોડું થોડું કરી અને મોદક બનાવવા માટેનું જે બેટર તૈયાર કર્યું છે તે ભરતા જઈશું. બિલકુલ આ જ રીતે એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ ના હોય ત્યારે આ પ્રોસેસ કરવાની જેથી કરી અને મોદકનો ખૂબ જ સરસ એવો શેપ આવી જશે. તો છે ને બિલકુલ ઇઝી આ રીતે મોદક બનાવવા. તો તમે પહેલીવાર જો મોદક બનાવતા હોય તો આ રીતે બનાવશો તો પણ સરસ રીતે બની જશે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું મોદક બનીને તૈયાર થઈ ગયું છે. માત્ર ઘઉંનો લોટ, ગોળ અને ઘી 3 જ સામગ્રીઓનો ઉપયોગ કરી અને ખૂબ જ ટેસ્ટી અને લુકમાં પણ એકદમ સરસ એવું મોદક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વખતે ગણેશ ચતુર્થી પર તમે પણ ગણપતિ બાપા માટે ઘરે મોદક જરૂરથી બનાવજો. આ બિલકુલ ઇઝી રીત છે અને બનાવવામાં પણ ખૂબ જ ઝટપટ છે. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી તેને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં એક બેલ બટન હશે તેને પણ પ્રેસ કરી દેજો. આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે.